બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે બસ સ્ટેન્ડના પાછળના ભાગે પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું છે ત્યારે આ પાઇપલાઇનમાંથી છેલ્લા ત્રણ દિવસથી હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે હજારો લીટર પાણીનો બગાડ થતો હોવાથી સ્થાનિક રહીશોએ આ અંગે પાણી પુરવઠા વિભાગને જાણ કરી હતી અને જણાવ્યું હતું કે સત્વરે ભંગાણ પડેલી પાઇપને રિપેર કરાવવામાં આવે જેથી હજારો લીટર પાણીનો બગાડ થતો અટકી શકે તેમ છતાં પાણીની પાઇપલાઇનને રિપેર કરવા માટે કોઈ જ તસ્દી લેવામાં આવતી નથી તેમજ થરાદ એસટી ડેપોમાં આવતી પીવાની પાણીની પાઇપલાઇનમાંથી પણ છેલ્લા ત્રણ દિવસથી સતત લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે પાણીના કનેક્શન રિપેર કરવા માટે એસટી વિભાગ દ્વારા પ્લમ્બરોને પણ બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ આવ્યા ન હતા એસટી ડેપોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થતાં મુસાફરો તેમજ કર્મચારીઓને પીવાનું પાણી ન મળતા પાણી વગર હાલત કફોડી બની રહી છે જોકે બસ સ્ટેન્ડ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા પાણીની પાઇપલાઇન રિપેરિંગ કરવા કર્મચારીઓ આવ્યા હતા પરંતુ પાણીનું પ્રેશર વધારે હોવાના કારણે પાણીની પાઇપલાઇનનું રિપેરિંગ કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને નગરપાલિકાના કર્મચારીઓ પરત ફર્યા હતા.